नमस्कार, पीएम न्यूज में आप सभी दर्शकों का स्वागत है। मैं आपके साथ राजू मिश्रा। विशेष जानकारी के लिए देखिए हमारी ये रिपोर्ट। वलसाड जिला के स्वास्थ्य सेवाओं को और अधिक सुविधाजनक एवं गुणवत्ता पूर्वक बनाने हेतु जिला प्रशासन वलसाड द्वारा विभिन्न योजनाओं में से कुल 11 एम्बुलेंस लॉन्च की गई। श्री कन्नूभाई देसाई कैबिनेट मंत्री के हाथों से GREMS ऑडिटोरियम हॉल सातवीं मंजिल सिविल हॉस्पिटल वलसाड। फिर कैबिनेट मंत्री श्री कन्नूभाई देसाई ने क्या कहा वो भी देखिए। गुजरात एक बहु रत्ना वसुंधरा गुजरात एवं महापुरुष आप्या छे। महात्मा गांधी जी, सरदार वल्लभ भाई पटेल समग्र देश ने एक तांत्रे बांधी ने एक भारत श्रेष्ठ भारत माटे जे काम कर्यो ने अत्यारे अपना देश ना यशस्वी वडाप्रधान नरेंद्र भाई जे रीते समग्र भारत ने विश्व में एक नवी ओळख आपवा जई रह्या छे અને એમના જન્મદિવસ નિમિત્તે આજે જિલ્લા વહીવટીતંત્રને પણ ખાસ અભિનંદન આપીશ કે એ સેવા પખવાડિયામાં આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરીને લોકોની સેવા અર્થે જે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એ માટે સમગ્ર વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર શ્રી, DDOશ્રી, આરોગ્ય અધિકારીશ્રીઓ અને સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સર્વે ધારાસભ્યોને પણ અભિનંદન આપીશ। રોડ રસ્તા સિવાય પણ સેવાના કામો માટે જે રીતે નાણાં પેન્ટિંગ વાટો ફરવે છે એ માટે સૌને અભિનંદન આપું છું। આમ જોઈએ તો નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જે કામગીરી હતી સમગ્ર ગુજરાતને એક રોડ મોડેલ બનાવ્યું। ગુજરાતનો જે વિકાસ થયો એના લીધે 2014માં સમગ્ર ભારતે એમને દેશના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા। ત્યારથી એમણે લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાન હોય કે જનધન યોજના હોય, જનધન યોજના લીધે દરેકે દરેક બેંક ખાતામાં સીધા લાભાર્થીઓને લાભ પહોંચે, વચેટિયાઓને કંઈ મળે નહીં। આવી અનેકવિધ યોજનાઓ જે એમણે કરી છે સમગ્ર વિશ્વએ જોઈ અને ખાસ કરીને આખી દુનિયાની સૌથી મોટી આરોગ્યની યોજના, દુનિયામાં કોઈ જગ્યાએ આટલી મોટી આરોગ્યની યોજના નથી, આયુષ્યમાન ભારત જે એમણે કોરોના કાળ દરમિયાન ગરીબમાં ગરીબ માણસોને પણ એનો લાભ મળે એ માટે રજૂ કરી અને એમાં ઉમેરો કરીને અમારી સરકારે, ગુજરાત સરકારે 5 લાખના બદલે 10 લાખ દરેકે દરેક નાગરિકને આનો લાભ મળે। અને એમાં પણ જ્યારે આપણી હોસ્પિટલો, આરોગ્ય કર્મીઓ સુંદર કામગીરી કરી રહ્યા છે એને પણ ખાસ અભિનંદન આપું છું। અને મોદીજીએ જે પ્રયત્નો કર્યા છે કે સમગ્ર વિશ્વમાં ભારતને એક જુદા સ્થાને લઈ ગયા છે, આપણો દેશનું અર્થતંત્ર મોદીજીએ કાર્યભાર સંભાળ્યો 2014માં ત્યારે વિશ્વમાં 10મા નંબર હતો, હાલ આપણે વિશ્વમાં 5મા નંબરે છે। જે ઇંગ્લેન્ડ જેણે આપણા પર 200 વર્ષ રાજ કર્યું એ 6ઠા નંબરે છે ને આપણે 5મા નંબરે। આમાં દરેકે દરેક નાગરિકોનો ફાળો છે। મોદીજીએ દરેકને એક રીતે ઇનોવેશન અને પ્રેરણા આપીને ભારત દેશ માટે કરવું છે, મેરે મિટ્ટી મેરા દેશ પણ આપણે જોયું। દરેકે દરેક નાગરિકને દેશ માટે ગૌરવ થાય, આજનો જે યુવાન છે એને આઝાદી કેવી રીતે મળી એ ખબર નહીં પડે, પરંતુ એમણે જે રીતે મેરી મિટ્ટી મેરા દેશ થકી શહીદોને યાદ કરીને એમનું સ્મારક દિલ્હી ખાતે બનાવવાનો જે એક સુંદર કે લોકોમાં એક જાગૃતિ આવે કે દેશની, આપણો દેશ એ લોકશાહી દેશ છે, આખી દુનિયામાં સૌથી મોટો દેશ, જેટલા દેશે આઝાદી લીધી એમાંના 50% પાછા ગુલામ થઈ ગયા, પરંતુ આપણો જ દેશ એવો છે જેનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અને એમની ટીમે એટલું સુંદર બનાવ્યું કે આપણા દેશની લોકશાહી અખંડ છે અને આપણે એવા દેશના નાગરિક છીએ। પંચાયતથી પાર્લામેન્ટ સુધી, એટલે ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર છે, ત્યારે આપણે સૌ સાથે મળીને એક વિકાસની આ યાત્રામાં જોડાઈએ, સૌ વહીવટી તંત્રને પણ સાથ આપીએ, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રહીએ અને આપણે સૌ નરેન્દ્રભાઈનું જે સપનું છે ભારતને 2047માં
समग्र विश्व में एक नंबर बनाओ। अब हमें दीजिए इजाजत, हम कहीं फिर और खबरों के साथ मिलेंगे। हमारे चैनल पर लाइक शेयर सब्सक्राइब।